नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। नमस्ते विद्यार्थी मित्रों, केम छो? मजा में? धोरण बे विषय कलोल गुजराती पर्यावरण भाग चार पाठ आठ सोय संचो ने साबु। अगाउ आपणे तैन भाग भणी गया, आजे भणीशुं भाग चार। भाग चार एमां आपणे जोईशुं बे नंबर। मीना पप्पा साथे गेरेज पर गई। मीना क्यां गई? पप्पा साथे गेरेज पर। તમે પણ પપ્પા સાથે ક્યાંક બહાર જતા હશો, ગેરેજે જતા હોય, તમારી સાયકલ બગડી હોય તો તમે પપ્પાની સાથે ગેરેજે પણ જતા હશો। તો મીના પપ્પા સાથે ગેરેજ જઈ। તમે પપ્પા સાથે ગેરેજ ના જતા હોય તો તમારા કપડાં લેવા માટે, અમુક વસ્તુ લેવા માટે કે તમારી ભણવાની વસ્તુ, સ્ટેશનરી, નોટબુક લેવા માટે પણ તમે પપ્પા સાથે જતા હશો। એમ મીના પણ એના પપ્પા સાથે ગેરેજ પર ગઈ। તો તમારી પપ્પાની દુકાન હોય તો તમારી પપ્પાની દુકાને પણ તમે સાથે જતા હશો। એવી રીતે મીના પણ તેના પપ્પાની સાથે ગેરેજ પર ગઈ। તો આપણે જોઈએ મીના શું કહેશે એ આપણે જોઈએ આ સંવાદ દરમિયાન। આ શું છે સંવાદ? ગણપત કાકા, તો ગણપત કાકા કહે, કેમ છે બેટા, શું નામ તારું? એના પપ્પા સાથે ગેરેજે જઈ ગઈ એટલે ગણપત કાકા ત્યાં હતા ગેરેજવાળા, એમને પૂછ્યું કેમ છે બેટા, શું નામ તારું? એમને પૂછ્યું ગણપત કાકા કહે કે કેમ છે બેટા, તારું નામ શું છે? પ્રશ્ન પૂછ્યો, આ પ્રશ્ન ચિહ્ન છે, પ્રશ્ન પૂછ્યો કેમ છે બેટા, એટલે પ્રશ્ન પૂછ્યો શું નામ છે તારું, આ પ્રશ્ન ચિહ્ન કહેવાય, એટલે પ્રશ્ન પૂછ્યો, તમને પૂછે કે તારું નામ શું છે, કેમ છે, એવું પૂછે ને તો પ્રશ્ન કર્યો કહેવાય। તો આપણે એનો જવાબ આપવાનો, તમે પ્રશ્ન લખો, જ્યારે આપણે પ્રશ્નના જવાબ હોય, સવાલના જવાબ એમાં તમારે પ્રશ્ન હોય એવી લખ્યો હોય, એમાં પ્રશ્નમાં તમારે આવો પ્રશ્ન ચિહ્ન હશે, જવાબમાં નહીં હોય, બરાબર? તો આ પ્રશ્ન પૂછ્યો અને આપણે એનો જવાબ આપવાનો છે। તો મીના, મીનાએ કહ્યું, ગણપત કાકાએ પૂછ્યું એટલે મીનાએ કહ્યું કેમ છો કાકા, મીનાએ કહ્યું કેમ છો કાકા, કેમ છો, તો આપણે કહીએ કે મજામાં, એટલે મીનાએ પૂછ્યું, પ્રશ્ન પૂછ્યો તો એનો જવાબ આવે મજામાં, કેમ છો કાકા, તમે ગણપત કાકા ને? હું મીના। મીનાએ શું કહ્યું, તમે ગણપત કાકા ને? હું મીના। ગણપત કાકા, તે હે, તે મારું નામ કેવી રીતે જાણ્યું? ગણપત કાકાએ કહ્યું તે હે, તે મારું નામ કેવી રીતે જાણ્યું? મીના, આ લખ્યું દુકાનના પાટિયા પર, ગણપત ગેરેજવાલા। મીના, તમને વાંચતા આવડતું હોય દુકાનના બોર્ડ, બરાબર, દુકાનનું પાટિયું વાંચતે આવડતું હોય તો દુકાનના ઉપર નામ લખ્યા હોય અમુકના, તો તમને વાંચતા આવડતું હોય તો તમે વાંચી શકો, એટલે વાંચતા આવડવું જરૂરી છે। વાંચતા આવડે તો તમે ગમે તે નામ, ગમે તે ગામનું નામ, દુકાનનું નામ તમે વાંચી શકો છો, એટલે વાંચતા ના આવડતું હોય તો શીખી જવું જોઈએ અને વાંચતા આવડવું જ જોઈએ, કેમ કે વાંચતા આવડતું હોય તો જ આપણે પ્રશ્નોના જવાબ લખી શકીએ। પ્રશ્ન વાંચતા આવડતો હોય તો જ તમે જવાબ લખી શકો, એટલે વાંચવું પણ, વાંચતા આવડવું એ પણ જરૂરી છે, એટલે વાંચતા ના આવડતું હોય તો વાંચતા શીખી જજો, બરાબર ને? તો મીના એ કહ્યું આ લખ્યું દુકાનના પાટિયા પર, ગણપત ગેરેજવાલા। ગણપત કાકા, વાહ,
મીના તું તો બહુ હોશિયાર, જો તમને આવી રીતે વાતે આવડતું હોય તો કહે કોઈ પણ કે વાહ તું તો મીના બહુ હોશિયાર, તમારું જે નામ હોય કે તું તો બહુ હોશિયાર છે બેટા, એવું કહે ને. તો મીના કહે કાકા હોશિયાર તો તમે છો. મીનાએ શું કહ્યું? હોશિયાર તો તમે છો, કેવી મોટી મોટી કાર રિપેર કરો છો. મીના કહે કે કેવી મોટી મોટી કાર રિપેર કરો છો, એવું કહે છે. એમને કહ્યું મીનાએ કે તું તો બહુ હોશિયાર, કે બોર્ડ પરથી નામ વાંચી લીધું એટલે. એટલે મીના કહે કે તમે બહુ હોશિયાર છો મારા કરતાં, તમે મોટી મોટી કાર રિપેર કરો છો. પપ્પા જો મીના ગણપત કાકા બધી જ જાતની કાર રિપેર કરે છે, જો આ એમના જેક અને પકડપાળા. એના પપ્પાએ કીધું કે ગણપત કાકા બધી જ જાતની કાર રિપેર કરે છે, જો આ એમના જેક અને પકડ પાના છે. તો કાર રિપેરિંગ વાળા હોય, ગેરેજ વાળા, એ જુદા જુદા પ્રકારની કારો રિપેરિંગ કરતા હોય છે, બરોબર. આપણને ના આવડે, જે ગેરેજ વાળા હોય એને જ આવડે. સૌનું કામ સૌને જ આવડે, બધાને આવડે એવું જરૂરી નથી, શીખવું પડે, બરોબર. એટલે વાંચતા પણ શીખવું પડે તો જ વાંચતા આવડે, બરોબર ને. તો આ હું વિડીયો ચાલુ છે ત્યારે વિડીયો જ્યારે જુઓ તમે, જ્યારે તમે વિડીયો જુઓ ત્યારે તમારી પુસ્તક ચોપડી પણ તમારે વિડીયો સાથે તમારે ખુલ્લી રાખવાની છે. જે પાના નંબર હોય એ પાના નંબર ઉપર તમારે ખુલ્લી રાખવાની છે આ ચોપડી, અને જોવાનું છે ટીચર શું બોલે છે એ તમારે સાંભળવાનું છે કે આ છે, બરોબર ને. મીના કાકા તમારે ત્યાં સાયકલ કે મોટરસાયકલ રિપેર ન કરો? મીનાએ પૂછ્યું કાકા તમારે ત્યાં સાયકલ કે મોટર રિપેર ન કરો, એવો પ્રશ્ન પૂછે છે મીના. તો ગણપત કાકા કહે હા કરીએ ને, જો આ એના પાણાઓ. ગણપત કાકાએ કહ્યું કે સાયકલ મોટર કાર સાયકલ રિપેર કરીએ, ક્યાં રહે? હા કરીએ છીએ, જો આ એના પાણાઓ, તેનો કારીગર જુદો. સાયકલ રિપેર કરીએ, એના પાણા પણ છે પણ એનો કારીગર જુદો હોય. સાયકલ રિપેરિંગ વાળો અને મોટરસાયકલની રિપેરિંગ વાળા કારીગર જુદો હોય, અને કાર રિપેરિંગ વાળો પણ એનો કારીગર અલગ હોય, બરોબર. ગણપત કાકા મીના તો કાકા તમને આ બધી ગાડી ચલાવતા આવડે છે? મીનાએ પૂછ્યું તો કાકા આ બધી કાર ગાડીઓ તમે ચલાવતા આવડે છે? ગણપત કાકા કહે હા આવડે જ ને. ગણપત કાકાએ કહ્યું હા આવડે જ ને. મીના આહા કાકા આ બધું તમે કઈ નિશાળમાં શીખ્યા? મીનાએ કહ્યું કે આ બધું તમે કઈ નિશાળમાં શીખ્યા, મને શીખવશો? મારે શીખવું છે. મીના પણ કહેવા લાગી કે આ બધું તમે ક્યાં શીખ્યા, આ કઈ નિશાળમાં શીખ્યા, આ મારે પણ શીખવું છે. મારે પણ શીખવું છે. કઈ સ્કૂલમાં શીખ્યા તમે? નિશાળમાં. નિશાળ એટલે સ્કૂલ, આપણે જે સ્કૂલમાં ભણીએ છીએ એને સ્કૂલ, બરોબર. નિશાળ પણ કહેવાય, સ્કૂલની શાળા કહેવાય, બરોબર. તો મીનાએ કહ્યું મારે કઈ નિશાળમાં આ શીખ્યા એ મારે પણ શીખવું છે, બરોબર. ગણપત કાકા બેટા તું પહેલાં મોટી થઈ જા. ગણપત કાકાએ શું કહ્યું? પહેલાં બેટા તું મોટી થઈ જા, પછી ગાડી શીખજે. નાના હોય ત્યારે ગાડી ના શીખાય, મોટા થઈએ ત્યારે જ આપણે ગાડી શીખવી જોઈએ, બરોબર ને. આ
આપણી ઉંમર 18 વર્ષ જેટલી થાય ત્યારે ગાડી શીખવી જોઈએ. નાની ઉંમરમાં ગાડી શીખાય નહીં, બરોબર ને મીના? સારું સારું, થેન્ક યુ કાકા. મીનાએ કહ્યું સારું સારું, થેન્ક યુ કાકા. થેન્ક યુ એટલે તમારો આભાર. એમને મીનાએ ગણપત કાકાનો આભાર માન્યો. ઇંગ્લિશમાં થેન્ક યુ એટલે આભાર માનવો કાકાનો, બરોબર? તમને ખબર પડી આ મીના અને ગણપત કાકાએ શું વાત કરી? ખબર પડી? એના પપ્પા એને ગેરેજ પર લઈ ગયા હતા એટલે એને ગણપત કાકાને પૂછ્યું. ગણપત કાકાએ પૂછ્યું કે તારું નામ શું છે, કેમ છે બેટા, એવું પૂછ્યું. તે એને કહ્યું મારું નામ મીના છે, તમારું નામ ગણપત કાકા છે, તમે મને ના ઓળખી? ત્યારે ગણપત કાકાએ કહ્યું કે તને મારું નામ કેવી રીતે ખબર પડી? તો મીનાએ કહ્યું કે આ પાટિયા પર, દુકાનના પાટિયા પર લખ્યું છે કે ગણપત ગેરેજ વાળા. એટલે તમને વાંચતા આવડત, તમે આવી રીતે વાંચીને કહી શકો. પછી મીનાને પણ ગાડી રિપેર કરતા શીખવી એ પૂછે છે કે તમે કઈ સ્કૂલમાં ગયા હતા કે કઈ નિશાળમાં તમે આ શીખ્યા, મારે પણ શીખવું છે. ગણપત કાકાએ કહ્યું તું મોટી થઈ જા, પછી તને શીખવાનું. એટલે સારું સારું કહીને એને ગણપત કાકાનો આભાર માન્યો. તો આપણે આ સંવાદ જોયો, કેવો લાગે તમને? મજા પડી ને? મીનાની વાર્તા, ગેરેજવાળાની વાર્તા, ગણપત કાકા ગેરેજવાળા એની વાર્તાનો સંવાદ તમને મજા આવી હશે સાંભળવાની, નહીં? તો હવે જોઈએ આગળ વિદ્યાર્થી મિત્રો. અલગ હોય તેની ફરતે ગોર કરવું. જે અલગ હોય એની ફરતે આપણે ગોર કરવાનું છે, બરોબર? તો એક નંબર ગાડી, ડ્રાઈવર, પાના, ઇસ્ત્રી. તો ગાડી હોય, ડ્રાઈવર પણ હોય ગાડીનો, અને એના પાણા પણ જોઈએ ગાડીમાં, તો ઇસ્ત્રીની જરૂર ના પડી. તો આમાંથી ગાડી, ડ્રાઈવર, પાણા એ બધું એક જ છે, એમાંથી અલગ પડે છે ઇસ્ત્રી. તો ઇસ્ત્રી ફરતા આવી રીતે આપણે ગોર કરીશું, બરોબર? બે નંબર સંજો, લેલું, તગારું, ઓરંબુ. તો આપણને આપ્યું છે સંજો, લેલું, તગારું અને ઓરંબુ. તો લેલું, તગારું અને ઓરંબો ઘર ચણવા માટે જોઈએ, સંચાની જરૂર ના પડે, સંચો તો સીવા માટે. તો અલગ કયું પડે છે? સંચો. તો આપણે સંચા ઉપર ગોર કરીશું. ત્રણ નંબર દાડમ, ફૂડ સલાડ, ચીકુ, કેળા. તો દાડમ, ચીકુ અને કેળા ફળો છે અને ફૂડ સલાડ છે, એ ખાવાની વસ્તુ. સલાડ છે, દૂધમાં ફૂડ નાખીને સલાડ બનાવી છે એ, એટલે ફૂડ સલાડ અલગ પડે છે, એટલે ફૂડ સલાડ ઉપર ગોળ કરીશું આપણે. ચાર નંબર ગેરેજવાળા, બકાલું, લુહાર અને કડિયો. તો ગેરેજવાળા અને બકાલું, બકાલું એટલે બકટાકું, અને લુહાર અને કડિયો. ગેરેજવાળા, લુહાર અને કડિયો એ બધા કારીગરો છે, જ્યારે બકાલું અલગ પડે છે, એટલે આપણે બકાલું પર ગોળ કરીશું આવી રીતે. આવી રીતે ગોળ કરવાનું હોય, ચોપડીમાં ગોળ કરજો શાંતિથી સરસ રીતે, બરોબર? તો હવે આગળ જોઈશું મને ઓળખી કાઢો. અહીંયા આપણને ઓળખવાના છે. તો વિદ્યાર્થીઓ જોઈ ના શકે તેવી રીતે વિદ્યાર્થીની પાસે જઈને કે ટેબલ આગળ પડદો પાડીને કાતર, હથોડી, ફૂટપટ્ટી, ડિસમિસ, પેન્સિલ, લાકડાનો ટુકડો, ઈંટનો ટુકડો, ખીલી, બ્રશ, લેલું, પોલીસની ડબ્બી, પાણું વગેરે વિદ્યાર્થીઓને વર્ગમાં બતાવવા. ત્યારબાદ વિદ્યાર્થીઓની આંખે પાટા બાંધી વિદ્યાર્થીની પાસે જઈને પડદો પાડીને તે સાધન વસ્તુ હાથમાંથી નીચે પાડી અવાજ ઓળખવા કહેવું અને ક્રમશ નોટ કરાવી. આપણે આ કરવા નથી, આમાંથી જે નામ આપ્યા એ આપણે અલગ અલગ લખીશું.
અને અહીંયા કોણ એનો ઉપયોગ કરે એ આપણે લખવાનું છે. શું પડ્યું એ લખવાનું છે, બરાબર. ક્રમશ શું પડ્યું અને કોણ વાપરે, તો પહેલું શું પડ્યું, બ્રશ. એક નંબર બ્રશ પડ્યું, તો બ્રશ કોણ વાપરે એ લખ્યું છે. કોણ વાપરે, તો બ્રશ મોચી વાપરે પોલિશ કરવા માટે, બરાબર. તો મોચી પર એ આપણે કારીગરોના નામ લખવાના છે, બરાબર. જે ઉપયોગ કરતું હોય વિદ્યાર્થી ઉપયોગ કરતા, તો વિદ્યાર્થી જે કારીગર ઉપયોગ કરતા હોય એનું નામ લખવાનું છે. બે નંબર લાકડા, બે નંબર લાકડા, તો લાકડાનો ઉપયોગ કોણ કરે, સુથાર ફર્નિચર બનાવવા માટે લાકડાનો ઉપયોગ કરે, ટેબલ ખુરશી. તો અહીંયા લખશું કોણ વાપરે, તો સુથાર. ત્રણ નંબર પાણું, તો પાણાનો ઉપયોગ કોણ કરે, તો લુહાર. કોણ કરે, લુહાર. એ લખવાનું લુહાર, મિકેનિકલ એ આવું પાણા આમ તો, બરાબર. ગેરેજવાલા, અહીં ગેરેજવાલાએ આવો લખવું હોય તો વાળો. ચાર નંબર કાતર, તો કાતર પડી જાય તો કાતરનો ઉપયોગ કોણ કરે, તો દરજી અને વારણ. વારણ વાળ કાપવા માટે કાતરનો ઉપયોગ કરે, દરજી કાપડ કાપવા માટે ઉપયોગ કરે, તો દરજી અને વારણ. પાંચ નંબર ખીલી, તો ખીલીનો ઉપયોગ ચંપલમાં જોઈન કરવા માટે ખીલીનો ઉપયોગ થાય, લગાવવા માટે, તો ખીલીનો ઉપયોગ કોણ કરે, લુહાર. પછી લોખંડ ટીપા, અમુક જગ્યાએ ખીલીનો ઉપયોગ થાય, લુહાર. ચંપલમાં લગાવવા પણ આપણે લુહાર લખીએ, લોખંડની ખીલી, તો લુહાર. છ નંબર ઈંટનો ટુકડો, તો ઈંટનો મકાન ચડવા માટે ઈંટનો ઉપયોગ થાય, તો ઈંટનો ટુકડો કોણ ઉપયોગ કરે, કડિયો. સાત નંબર લેલું, લેલુંનો ઉપયોગ કોણ કરે, કડિયો. મકાન ચડવા માટે લેલાનો ઉપયોગ થાય, તો કડિયો ઉપયોગ કરે. પોલિશની ડબ્બી, આઠ નંબર પોલિશની ડબ્બી, તો એ કોણ ઉપયોગ કરે પોલિશ કરવા માટે, મોચી. ચંપા બૂટને પોલિશ કરવા માટે મોચી પોલિશનો ઉપયોગ કરે છે, બરાબર. પોલિશની ડબ્બી, તો કોણ આપણે મોચી લખવાનું છે. આવી રીતે તમારે ચોપડીમાં સારા અક્ષરે લખવાનું છે, બરાબર. આ લીટી પ્રમાણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ, આઠ થશે, બરાબર. આઠે આઠ તમારી ચોપડીમાં સારા અક્ષરે લખવાના છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, યાદ કરીને લખો. આપણે અહીંયા યાદ કરીને લખવાનું છે, યાદ કરવાનું અને પછી શાંતિથી લખવાનું, ઉતાર કરવાની નથી, બરોબર. એક જગ્યાએ બેસીને કામ કરનાર, એક જ જગ્યાએ કામ બેસીને કામ કરનાર, ફરી ફરીને કામ કરનાર, એક જગ્યાએ બેસીને અને ફરી ફરીને એમ બંને રીતે કામ કરનાર નું અહીંયા આપણે નામ લખવાનું છે, બરોબર. તો એક જગ્યાએ બેસીને કોણ કામ કરે છે એ પહેલાં આપણે જોઈ લઈએ, પછી ફરી ફરીને કામ કરનાર જોઈ લઈએ, પછી એક જગ્યાએ બેસીને અને ફરી ફરીને કોણ કામ કરે છે એ પછી જોઈએ, બરાબર. પહેલાં એક જગ્યાએ બેસીને કોણ કામ કરે છે, તો દરજી. તો એક જગ્યાએ બેસીને દુકાને કામ કરે છે કપડાં સીવવાનું, તો દરજી શું કામ કરે, તો દરજી કપડાં સીવે. કપડામાં બ્લાઉઝ પેન્ટ શર્ટ ફ્રોક ડ્રેસ વગેરે વસ્તુઓ દરજી સીવે છે, બરાબર. વારણ, તો વારણ શું કામ કરે, એક જગ્યાએ એની દુકાન ખોલે છે, તો વારણ વાળ કાપે છે, ફેશિયલ કરે છે, ઘણી બધી વસ્તુ, બરાબર. દાઢી કરે, તો વારણભાઈ, દાદાજીની દાઢી કરવા વારણ ઘેર આવે, નાનો છોકરો જોયા કરે સાબુ કેમ લગાવે, એ પહેલાં આવતું હતું આ પડી. મોચી, તો મોચી, તો મોચી શું કામ કરે ખબર છે, ચંપલ, ચંપલ બનાવે, મોચી ચંપલ બનાવે. લુહાર, તો લુહાર, લુહાર શું કરે, લોખંડ, લોખંડનું કામ કરે, લોઢાને ટીપી ટીપીને પાણા પક્કર
એ બધું બનાવે, બરોબર, લોખંડની વસ્તુ બનાવે છે, સાકર ને એ બધું બનાવે, દાતરડા. તો વણકર, વણકર શું કરે, કાપડને વણે, કાપડ તૈયાર કરે, બરોબર. કડિયો, કડિયો શું કરે, મકાન બાંધે, મોટા મોટી ઇમારતો મકાનો બાંધે છે કડિયો, બરોબર. કારના ઈંટો ઉપર ઈંટો રાખીને મકાન સિમેન્ટ વડે સાંધીને કેવા મકાનો બનાવે છે, મોટા મોટા આલિશાન મહેલ બનાવે છે રે કડિયો. સુથાર, તો સુથારભાઈ લાકડામાંથી કટિંગ કરીને કાપી કાપીને પોલિશ લગાવીને રંગ કરીને કેવા મસ્ત ટેબલ ને ખુરશી ને કેવું સરસ બનાવે છે સુથારભાઈ, ટેબલ ને ખુરશી લાકડાની બનાવે છે. પીજારો, પીજારો રૂ પૂંજીને ગાડલા ને એ બધું આપણે જોઈએ ને પાઠમાં, તો પીજારો રૂ પૂંજીને ગાડલા ને બધું બનાવે છે, બરોબર, રજાઈને એવું. ધોબી, તો ધોબી, તો ધોબી શું કામ કરે છે, ધોબી ઇસ્ત્રી કરે, કપડાં ધોઈએ ધોઈ આપે, કપડાં ધોઈને ઇસ્ત્રી કરીને કરે છે. કુંભાર, તો કુંભાર માટીનો ઉપયોગ કરીને તમને માટલા ઘડો કોડિયા માટીના વાસણો બનાવી આપે છે. ખેડૂત, તો ખેડૂત, ખેડૂત ખેડૂત છે ને એ ખેતી કરીને અનાજ પકડીને અનાજ ઉત્પન્ન કરે છે, બરોબર. અનાજ કોણ ઉત્પન્ન કરે છે, ખેડૂત, અને ખેડૂત એ આપણો તાત ગણાય છે, ખેડૂતને તાત ગણવામાં આવે છે. તમે ખેડૂત ખેતી કરે છે ત્યારે તમે અનાજ ખાઈ શકો છો, જગતનો તાત કહેવાય. ખેડૂત શું કહેવાય, જગતનો તાત, એટલે જગતમાં સૌ બધા ખેડૂત ખેતી કરે તો તમે અનાજ ખાઈ શકો. તો શું ખાઓ, અનાજ ના પકવે કોઈ ખેડૂતો, તમે કઈ ના ખાવાનું શું ખાઓ, અનાજની તો આપણે જરૂર પડે જ. અનાજ કઠોળ એ બધું કોણ પકવે છે, ખેડૂત. ફરી ફરીને કામ કરનાર, તો સફાઈ કામદાર, પછી ટપાલી, ફરી ફરીને બધાની સોસાયટીમાં ટપાલ વેચવા જાય છે, ડૉક્ટર, ડૉક્ટર પણ ફરે છે વિઝિટ માટે, માળી, પછી કડિયો, સાપા વેચનાર, સાપા વેચનાર પણ આવતા હોય છે, પછી મોચી, સુથાર, પછી દૂધવાળો, પછી ચંપલ વેચવાવાળો, ચંપલ લઈને આવે છે, ચંપલ વાળો, શાકભાજીવાળો, ઘણા બધા વસ્તુઓ વેચવા આવતા છે ફરી ફરીને કામ કરનાર. પછી આગળ એક જગ્યાએ બેસીને ફરી ફરીને પાછા કામ કરનાર એવા પણ વ્યક્તિ હોય છે, તો શાકભાજી વેચનાર, પછી સુથાર પણ આવે છે, સુથારી કામ, કડિયા કામવાળા પણ, ફરસાણવાળો, દૂધવાળો, ચંપલવાળો, કટલરીવાળો, સાપા વેચનાર, સાવણીવાળો, ફૂલદાણીવાળો, સોડવાળો વગેરે વ્યક્તિઓ ફરી ફરીને અને એક જગ્યાએ બેસીને વસ્તુ વેચતા હોય છે. આપણે જોયા કારીગરો કે એક જગ્યાએ બેસીને ફરી ફરીને વેચનાર, કામ કરનાર વ્યક્તિઓ આપણે જોયા, બરોબર ને. તો તમને મજા આવી ને આ પાઠમાં, સોય સંચોને સાબુ આ પાઠ ભણવાની મજા પડી હશે. હવે તમારે લખવાનું છે લેસનમાં, ચોપડીમાં જ લેસન લખવાનું છે, બરોબર, નોટમાં લખવાનું નથી, ચોપડીમાં તમારે લેસનમાં લખવાનું છે. ચોપડીમાં તમારે હોમવર્ક કરવાનું, આજે મેં લખાયું એક બોર આવી રીતે કરી દેવાનું છે, પછી આ પણ લખવાનું છે, 1 2 3 4 5 6 8 આ ચોપડીમાં તમારે હોમવર્ક કરવાનું છે, નોટમાં લખવાનું નથી. આ ચોપડીમાં તમારે મેં વિડીયો જોઈને તમારે સારા અક્ષરે લખવાનું છે, આ પણ તમારે સારા અક્ષરે લખવાનું છે, બરોબર ને, વ્યવસ્થિત સારા અક્ષરે તમારે આ હોમવર્ક લખવાનું છે ચોપડીમાં. આ ચોપડીમાં લખાઈ જાય પર લખીને સારા અક્ષરે લખવાનું, બરોબર.
આપણે ચોપડીનો પાઠ 8 પૂરો થાય છે. ચોપડીમાં આપણે આ પાઠ પૂરો થાય છે. આગળ આપણે જોઈશું સત્યબુદ્ધિમાં પાઠ 8 આગલા નેક્સ્ટ પીરિયડમાં, બરાબર? એટલે તમારી ચોપડીમાં આ મેં લખાયું વિડીયો દરમિયાન એ તમારી ચોપડીમાં સારા અક્ષરે લખવાનું છે, બરાબર? અહીંયા આપણો પાઠ ત્યાં પૂરો થાય છે. હવે આગલા પીરિયડમાં મળીશું. આવજો વિદ્યાર્થી મિત્રો.